નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સમક્ષ સંસ્કૃતનો અર્થ ને વિસ્તારપૂર્વક લઈને આવ્યો છું. કારણ કે બોર્ડની પરીક્ષામાં આ સંસ્કૃતને લગતો પ્રશ્ન પૂછાય છે, એટલે આ વ્યાખ્યા જે છે એ આપણને કમ્પ્લીટ આવડવી આવશ્યક છે. એટલા માટે સંસ્કૃતની આખી વ્યાખ્યા જે છે એને આપણે વિસ્તારપૂર્વક આજે જોઈશું. તો પ્રથમ વ્યાખ્યા છે સંસ્કૃતિનો અર્થ, એટલે કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની રીત. આજે આપણે જોવા જઈએ તો ભારતીય સંસ્કૃતિએ આપણને જીવન જીવવાની સાચી પદ્ધતિ બતાવી છે કે કઈ રીતે જીવન જીવી શકાય. ઉદારમય જીવન જીવો, નિરામય જીવન જીવો અને કૃતજ્ઞતા વ્યક્ત કરીને જીવન જીવો એવું ભારતીય સંસ્કૃતિએ આપણને શીખવ્યું છે. પણ આજે આજે આપણે જોવા જઈએ તો યુવાનોની જીવન જીવવાની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. આજે 20 વર્ષનો યુવાન ઘરડો થઈ ગયો લાગે છે, એની દ્રષ્ટિ નિસ્તેજ થઈ ગઈ લાગે છે, એના વિચારો મંદ પડી ગયા લાગે છે. એક વાક્ય દ્વારા હું તમને સમજાવવા માંગીશ. એક પંક્તિ છે કે આજનો કોલેજિયન નીટ નવ યુવાન શોધે છે નવા નવા મિત્રો અને જુએ છે ચલચિત્રો, પીવે છે બીડી સિગારેટ અને માને છે પોતાને ગ્રેટ, વ્યસનમાં લે છે 120 નો માવો અને કરે છે ઋતિક રોશન હોવાનો દાવો. નથી એમાં વિવેક કે નથી એમાં આનંદ, ત્યારે આ દેશ ને ક્યારે મળશે સ્વામી વિવેકાનંદ જેવો યુવાન, કે જેમણે કીધું હતું કે ગિવ મી 100 નચિકેતાસ આઈ કેન ચેન્જ ધ વર્લ્ડ, મને 100 નચિકેતા આપો હું આખી દુનિયાને બદલાવી નાખીશ. પરંતુ આજે આવું જીવન જીવનારો યુવાનો છે ક્યાં? એટલે જ મને કહેવાનું મન થાય છે કે જીવન એવું જીવો કે લોકો ફરિયાદ ના કરે. જીવન એવું જીવો કે લોકો ફરિયાદ ના કરે, પણ જીવન એવું જીવો કે લોકો આપણને ફરી યાદ કરે. ખરેખર આવી ભારતીય સંસ્કૃતિ આપણને આવું જીવન જીવવા માટે તૈયાર કર્યા છે, તો આવું જીવન આપણે જીવવાનું છે અને સંસ્કૃતિ આપણને શીખવે છે. બીજી વ્યાખ્યા છે સંસ્કૃતિ એટલે કે માનવ મનનું ખેદાણ. માનવ ધારે તો આકાશ પાતાળ બધું એક કરી શકે છે, માનવ ધારે તો હિમાલયને પણ ચૂર્ણ કરી શકે છે. આ તાકાત માનવની અંદર છે, પણ એને પોતાના મન ઉપર વિજય પ્રાપ્ત કરવો પડશે. જો એ પોતાના મન ઉપર વિજય પ્રાપ્ત કરશે તો બધી જ સિદ્ધિ એ એના હાથમાં એની મુઠ્ઠીમાં હશે. એટલે કીધું છે માનવ મનનું ખેડાણ, એટલે માનવ પોતાના મનનું ખેડાણ કરશે તો દરેક જગ્યાએ એને યશ જ મળશે. એનું ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આપણે તાજમહેલ છે, અજંતા એલોરાની ગુફા છે, તેમજ સિદ્ધિ શહેરની જાળી છે, વાવ છે, કુવા છે, તળાવ છે, ઘણું બધું બનાવવામાં આવ્યું છે. તેમાં મહત્વની કામગીરી બજાવી હોય તો એ માનવે બનાવી છે અને માનવે પોતાના મનનું ખેદાન લઈને બનાવી છે. એટલે માનવ ધારે તે કરી શકે છે, પણ મન ઉપર એને વિજય પ્રાપ્ત કરવો પડશે. બીજું એક જ્વલંત ઉદાહરણ તમને હું આપવા માંગીશ કે અરુણિમા સિંહા, એનો જ્યારે પગ કપાઈ ગયો હતો, ઘટના બની હતી, તો પગ કાપવો પડ્યો હતો એમને, ત્યારે એ દિવસે એમણે નક્કી કર્યું કે મારે માઉન્ટ એવરેસ્ટને સર કરવું છે. હવે જે દિવસે નક્કી કર્યું તે દિવસે જ ખરા અર્થમાં તેણે માઉન્ટ એવરેસ્ટ સર કરી નાખ્યું હતું. એને માનવ મન જે છે એટલે એનું અરુણિમા સિંહાનું જે મન છે એને પોતાના મન ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને થોડાક જ સમયની અંદર એમણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યું, જે વિશ્વનું ઊંચામાં ઊંચું શિખર છે. 8848 કિલોમીટરનું આ ઊંચું શિખર એમણે સર કર્યું. શા માટે? તો એમણે પોતાના મનનું ખેદાન કર્યું એટલા માટે. અરે માનવ પોતાના મનનું ખેદાન કર્યું છે તો જ તો આજે માનવ જે ગુફામાં રહેતો હતો આજે ગગનચુંબી ઇમારતમાં રહેવા લાગ્યો છે. અરે જે માનવ પૃથ્વી ઉપર ચાલતો ચાલતો જતો હતો તે આજે ચાંદ પર પહોંચી ગયો છે અને મંગળ ઉપર પણ પહોંચી ગયો છે. આને કહી શકાય માનવ મનનું ખેદાન. આગળ આપણે જોઈશું સંસ્કૃતનો અર્થ. વિશાળ અર્થમાં આપણે જોઈએ તો સંસ્કૃતનો બીજો અર્થ થાય છે, એમાં આપણે જોઈએ તો સંસ્કૃતિ એટલે કે માનવ સમાજની ટેવો, મૂલ્યો, એના આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, એની રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ દેશથી લઈ જતા આદર્શનો સરવાળો. તો આ જે વ્યાખ્યા છે એને આપણે વિગતવાર ઉદાહરણ સહિત જોઈશું, જેથી કરી બોર્ડની પરીક્ષામાં ઘણીવાર એવા પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. હવે તમારી પરીક્ષાની સિસ્ટમ બદલાઈ છે, પદ્ધતિ બદલાઈ, એટલે પ્રશ્ન પણ બદલાઈ શકે. તો પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે આ જે વ્યાખ્યા આપી છે કે સંસ્કૃતનો અર્થ તો માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, એની ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને માનવ સમાજને ઉચ્ચતમ દેશો લઈ જતા આદર્શનો સરવાળો, એને તમે વિગતવાર આધુનિક સમયની અંદર મૂલ્યો અથવા સમજાવો, આવો પ્રશ્ન આવી ગયો
તો તમે કરી રીતે સમજાઈ શકો એટલા માટે આ જે વ્યાખ્યા છે એને આપણે વિસ્તારપૂર્વક સમજવાના છે આજે તો પ્રથમ આપણે જોશું માનવ સમાજની ટેવો ટેવ બે પ્રકારની હોઈ શકે છે એક સુટેવ અને બીજી છે કુટેવ સુટેવ એટલે શું સુટેવ એટલે કે સત્ય બોલવું ધર્મનું આચરણ કરવું માતા-પિતાને માન આપવું વડીલોને સન્માન આપવું તેમજ કૃતજ્ઞતા વ્યક્ત કરવી આ બધી સુટેવો કહેવાય અને બીજો અર્થ થાય છે એટલે કુટેવ કુટેવ એમાં જોઈએ કે આપણે ચોરી કરવી કોઈની નિંદા કરવી જૂઠું બોલવું આ બધી બાબતોનો સમાવેશ કુટેવમાં થાય છે તો ભારતીય સંસ્કૃતિ આપણને સુટેવો સારી બાબતો જીવન કેવી રીતના જીવવું અને એવો કરી વિકસાવી એ માટે આપણે તૈયાર કર્યા છે અને એવા જ્વલંત ઉદાહરણો આપણે જોવા હોય તો મહાભારત છે રામાયણ છે એની અંદર આપણને જોવા મળે છે એટલે તેઓની અંદર આપણે સુધાર લાવવો પડે એવી ભારતીય સંસ્કૃતિ આપણને એવી સુધારાવાદી વિચારસરણી પણ આપણને આપી છે બીજું છે માનવ સમાજને ટેવો પછી મૂલ્યો મૂલ્ય આજે મૂલ્ય ખૂબ જ મહત્વ ધરાવે છે મૂલ્ય મૂલ્યવાન છે એની કોઈ કિંમત નથી એને કોઈ ખરીદી શકતું નથી આજે મૂલ્યની વાત કરીએ આજે કઈ પરિસ્થિતિમાં આજે જીવન જીવી રહ્યા છે આપણે અત્યારની વાત કરીએ તો આજે કોરોનાથી ગ્રસ્ત આજે આપણે જીવન વિતાવી રહ્યા છીએ તો કોરોના ગ્રસ્તના સમયગાળા દરમિયાન આજે રક્ષક તરીકે કોણ કાર્ય કરી રહ્યો છે બહુ મોટી વાત છે આજે રક્ષક તરીકે કોઈ કાર્ય કરી રહ્યો હોય તો એ પોલીસ છે નર્સ છે ડોક્ટર્સ છે અને સફાઈ કર્મચારી એ લોકો જે કાર્ય કરી રહ્યા છે એ રાષ્ટ્રવાદી મૂલ્ય છે આ મૂલ્યની વાત કરી રહ્યો છું કે આ રાષ્ટ્રવાદી મૂલ્ય રાષ્ટ્ર પ્રત્યે તમારું મૂલ્ય શું છે આવું રાષ્ટ્રવાદી મૂલ્ય આ લોકો અત્યારે હાલ કરી રહ્યા છે ખરેખર ગૌરવની વાત છે આપણા માટે બીજી આપણે વાત કરીએ તો સૈનિકો સૈનિકને ખબર છે કે ગમે ત્યારે એને શહીદ થવું પડે છતાં પણ એ જોડાય છે લશ્કરની અંદર અને યુદ્ધમાં લડવા પણ જાય છે અને શહીદ પણ થાય છે ઉદ્દેશ શું છે એમનો મુખ્ય તો રાષ્ટ્રવાદી મૂલ્ય તો રાષ્ટ્રવાદી મૂલ્ય આપણા અંદર હોવું આવશ્યક છે હોવું જ જોઈએ આવા રાષ્ટ્રવાદી મૂલ્યનો કારણો સરસ તો આપણી ભારતીય સંસ્કૃતિ આ સુધી ઊભી છે અને ઘણા બધા વીરો એવા થઈ ગયા બીજો આપણે જોશું તો ધર્મવાદી મૂલ્ય ધર્મવાદી મૂલ્ય તો મને મહાભારત યાદ આવે છે ખરેખર જ્યારે મહાભારતનું યુદ્ધ થવાનું હતું ત્યારે યુધિષ્ઠિરે એક બાજુ કૌરવ સેના એક બાજુ પાંડવ સેના યુધિષ્ઠિરે ત્યારે ઘોષણા કરી કે જેને પણ પાંડવમાં જોડાવ હોય જોડાઈ શકે છે જેને કૌરવમાં જોડાવ હોય જોડાઈ શકે છે યુદ્ધ શરૂ થઈ જાય પછી જોડાવાનું નથી ત્યારે જે કૌરવ પક્ષમાંથી પાંડવમાં એક સૈનિક ઉભો હતો એ ઉભેલો સૈનિક આગળ આવે છે અને કહે છે મારે પાંડવમાં જોડાવવું છે શા માટે ધર્મવાદી મૂલ્ય ધર્મ અને અધર્મનું યુદ્ધ થતું હતું ત્યાં અને એને ધર્મમાં જોડાવવું હતું એટલા માટે યુષ નામનો જે પાયરનો સૈનિક હતો એ જોડાય છે અને દુર્યોધનને કહે છે કે તને પહેલા હું મારીશ પણ આ વૃત્તિ હતી યુષની કે મારે તો ધર્મને સાથ આપવું છે કેમ કેમ કે એની અંદર ધર્મવાદી મૂલ્ય હતું અને એ ધર્મવાદી મૂલ્ય સાથે જોડાયો આગળ છે જવાબદારી હવે જવાબદારીની વાત કરીએ તો આજે નેચરલ સામાન્ય પ્રશ્ન છે કે આપણે સામાન્ય કોઈ સ્કૂલમાં કે કોઈ કંપનીમાં કે ગમે તે જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા માટે જઈએ છીએ ત્યારે માત્ર ને માત્ર તમારી ડિગ્રી પ્રમાણપત્ર ગોલ્ડ મેડલ ને લાયકાતને જોવામાં નથી આવતું પરંતુ એની સાથે સાથે તમારી જવાબદારીનું મૂલ્ય કેટલું છે તમારું તમારી અંદર વફાદારીનું મૂલ્ય કેટલું છે એને પણ જોવામાં આવે છે સામાન્ય એક તમને ઉદાહરણ આપું તો આપણે થ્રી ઇડિયટ્સ પિક્ચર જોયું હશે તો થ્રી ઇડિયટ્સ પિક્ચરની અંદર રાજુ રસ્તોગી જે છે એને લાયકાતને જોવામાં નથી આવી પરંતુ એની જવાબદારી કેટલી છે એની વફાદારી કેટલી છે એને ધ્યાનમાં લઈને એ જવાબદારીનું મૂલ્ય અને વફાદારીનું મૂલ્યની અંદર હતું એટલે એને કહે છે કે કેટલો પાગલ લઈશ તો આ છે વફાદારીનું મૂલ્ય આજે જરૂર છે આ મૂલ્યનું તો આ મૂલ્યો આપણને ભારતીય સંસ્કૃતિએ શીખવ્યા છે હૃદયસ્થ કર્યા છે એટલે ભારતીય સંસ્કૃતિ આજે અડીખમ ઊભી છે આગળ છે આચાર વિચાર તો ભારતીય સંસ્કૃતિ આપણને આચાર વિચાર ઉચ્ચારથી શ્રેષ્ઠ બનવા માટે શીખવે છે જેના આચાર વિચાર અને ઉચ્ચાર શ્રેષ્ઠ હશે એનું મન પણ સુંદર હશે ને ફૂલની જેમ કોમળ હશે ને સુગંધિત હશે પણ જેના આચાર વિચાર અને ઉચ્ચાર શ્રેષ્ઠ નહીં હશે તો એનું મન કુંઠિત હશે અને એને કાંટાની જેમ વાગતું હશે એટલે ભારતીય સંસ્કૃતિ આપણને આચાર અને વિચારથી શ્રેષ્ઠ થવાનું શીખવે છે પણ આજે આજે આપણે જોવા જઈએ તો બધા જ લોકો આચાર અને વિચારથી એવું વિચારે છે કે બીજાના ખિસ્સાના પૈસા મારા ખિસ્સામાં કેવી રીતે આવે બીજાનું અહિત કેવી રીતના થાય બીજાને કેવી રીતના પાડી દઉં આવી વિચારસરણી ધરાવનાર લોકો આવી આચાર અને વિચારસરણી આજે લોકોની અંદર થઈ ગઈ છે ત્યારે મને ખરેખર એક ભવાનષ્ટકમની અંદર શ્લોક લખેલો યાદ આવે છે કે કુકર્મી કુસંગી કુબુદ્ધિ કુદાસ કુલાચાર હીન કદાચાર લીન કુદ્રષ્ટિ કુવાક્ય પ્રબંધ સદાહમ ગતિક્ષ્વમ ગતિક્ષ્વમ ત્વમેકા ભવાની
એટલે કે આજે આજની વિશ્વાસણી લોકોને કેવી થઈ ગઈ છે કુકર્મી એટલે કે ખરાબ કર્મવાળો થઈ ગયો છે કુસંગી એટલે ખોટી સંગતવાળી કુબુદ્ધિ એટલે દુર્બુદ્ધિ કુદાશ એટલે કે કુટેવનો ગુલામ દાસ એટલે ગુલામ ત્યાર પછી કુલાચારહીન કુલાચારહીન એટલે કે જે કુળને શોભે નહીં એવા આચાર વગરનો અને કદાચારહીન એટલે કે એનું જે જીવન છે એ દુરાચારથી ભરેલું છે અને આ પ્રમાણે કુદ્રષ્ટિ ખોટી દ્રષ્ટિ વાળો અને કુવાક્ય અયોગ્ય બોલવા વાળો અને પ્રબંધ સદાહમ ગતિશ્વમ ગતિશ્વમ તમેકા ભવાની અર્થાત કે હે ભવાની હવે જો તું જ મારું શરણ છે એવું કીધું છે એટલે આચાર વિચાર ને ઉચ્ચાર થી શ્રેષ્ઠ બનો એવી ભારતીય સંસ્કૃતિ આપણને કહે છે કે આચાર વિચાર એક માખો જેથી કરી ભારતીય સંસ્કૃતિ ધરા દે છે એ મજબૂત બને આગળ છે આપણે ધાર્મિક પરંપરાઓ આપણે ધાર્મિક પરંપરાઓથી જોડાયેલા છીએ આપણે આમ જોવા જઈએ તો ઘણા બધા એવી પરંપરાઓને આજે આપણે માનીએ છીએ ઘણી બધી પરંપરાઓ છે પણ એમાંથી માત્ર હું થોડી જે પરંપરા છે એના વિશે આપણે ચર્ચા કરશું પહેલું છે તુલસીની પૂજા આ પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેક ઘરની અંદર એ હિન્દુ હોય તો એ તુલસી માતાની પૂજા કરે છે હવે પૂજા કરીએ છીએ પણ શા માટે પૂજા કરીએ ખબર નથી ધાર્મિક પરંપરા છે એટલે કરીએ છીએ પણ સાચા અર્થમાં આપણે જોવા જઈએ તો તુલસીની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે તુલસી માતા જે છે એ લક્ષ્મી માતાના અવતાર તરીકે ઓળખાય છે અને આપણી જે પૌરાણિક કથાઓ છે એની અંદર પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું એ સમય દરમિયાન જે આપણા આરોગ્યના દેવતા છે તે એટલે કે ધન્વંતરી એ ધન્વંતરીના આંખમાંથી ખુશીના આંસુ જે પડ્યા અને ખુશીના આંસુ એ જ્યારે અમૃતમાં પડે છે અને તેમાંથી જે છોડ નિર્માણ પામે છે એ એટલે તુલસી તો આ તુલસીનો છોડ આ પ્રમાણે નિર્માણ પામ્યો હતો અને એનું જે મહત્વ તુલસી માતા જે છે એને આપણે કોઈ માણસ મૃત્યુ થવાનું હોય તો એને તુલસીના પાન સાથે જ્યારે પાણી આપવામાં આવે તો એ સ્વર્ગમાં એને સ્થાન મળે છે એવું માનવામાં આવે છે એટલા માટે આપણે તુલસી માતાની પૂજા કરીએ છીએ બીજું છે શંખ વગાડવાની પરંપરા તો શંખ જે છે એ ત્યોહાર હોય ઉત્સવ હોય પ્રસંગ હોય યુદ્ધ હોય આ બધા સમયગા દરમિયાન વગાડવામાં આવે છે તો આપણે જોવા જઈએ તો શંખ વગાડવાના ફાયદા કેટલા તો શંખનું પહેલા તો પ્રતીક છે વિજયનું પ્રતીક છે શુભનું પ્રતીક છે એટલા માટે શંખ જે છે તે વગાડવામાં આવે છે અને એવું કહેવામાં આવ્યું છે બલ્લી યુનિવર્સિટી દ્વારા કે શંખની જે ધ્વનિ એ ધ્વનિ જ્યાં સુધી ફૂંકાય છે ત્યાં સુધી જે કંઈ પણ બેક્ટેરિયા રહેલા હોય છે એ બધા જ બેક્ટેરિયાઓ એ મૃત્યુ પામે છે નાશ પામે છે એટલી તાકાત છે આ શંખની અંદર એવું કીધું છે એટલે જ તો મહાભારતના મહાસંગ્રામની અંદર વિષ્ણુ પિતામાએ પહેલો શંખ ફૂંક્યો હતો અને ત્યાર પછી અર્જુન જે છે એમણે દેવદત્તનો સામનો શંખ ફૂંક્યો હતો અને કૃષ્ણ ભગવાને પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો હતો અને એવું પણ કહેવામાં આવ્યું છે કે શંખ વગરની પૂજા અધૂરી છે એટલે આ ધાર્મિક પરંપરા છે ત્રીજું આગળ છે સૂર્યદેવને જલાભિષેક એટલે નમસ્કાર આજે સૂર્યદેવના જે છે એને આપણે નમસ્કાર કરીએ છીએ જલાભિષેક કરીએ છીએ ઓમ મિત્રાય નમઃ ઓમ સૂર્યાય નમઃ હિરણ ગર્ભાય નમઃ ઓમ આદિત્યાય નમઃ અર્ચે નમઃ ઓમ દ્રવે નમઃ ઓમ ભાંડવે નમઃ બોલીએ છીએ આપણે પણ શા માટે આપણે નમસ્કાર કરીએ શા માટે જલાભિષેક કરીએ છીએ તો એનો એકમાત્ર એક વાત છે કે સૂર્યદેવતા જે છે એના પ્રત્યે આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે સૂર્યદેવતા સવારે એના સમયે આવી જાય છે એમને કઈ ઈમેલ નથી કરવો પડતો કે મેસેજ નથી કરવો પડતો પણ એ એમના સમય આવી જાય છે એટલા માટે જ્યારે આવે છે ત્યારે આપણને શક્તિદાન આપે છે શક્તિ આપે છે પછી વૃક્ષ હોય વનસ્પતિ હોય પશુ પક્ષી માનવી બધાને જ એમાંથી શક્તિ મળે છે પાવર મળે છે અને એના કારણોસર સૂર્ય દેવતા જે છે એ તમે કોઈ સાંભળ્યું છે એવું કે સૂર્ય દેવતા તમને ઉપરથી લાઇટ બિલ મોકલાવે કે ભાઈ રમેશભાઈ તારા ઘરે તારું આટલું બિલ વધારે પ્રકાશ આવ્યો તારા ઘરે એવું કોઈ દિવસ થયું નથી એટલે સૂર્ય દેવતાને આપણે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે નમસ્કાર કરવાનો છે એટલા માટે આપણે આ ધાર્મિક પરંપરા છે આપણે નમસ્કાર કરીએ છીએ આગળ છે હોલિકા દહન તો હોલિકા દહન આપણે હોળી સળગાવીએ છીએ શા માટે તો એનું પણ સાયન્ટિફિકેશન રીઝન છે તો એનું રીઝન શું છે તો ઠંડીની ઋતુમાંથી આપણે ગરમીના સમયમાં આવવાના હોઈએ છીએ ત્યારે બેક્ટેરિયા જે છે એ હવામાં હોય છે તો એ બેક્ટેરિયા નાશ થાય એ ઉદ્દેશથી આ હોલિકા જે છે એ હોળી દહન કરવામાં આવે છે સાચા અર્થમાં 145 ડિગ્રી ફેરનહીટ તાપમાન હોય છે એ સમય દરમિયાન એટલે આવા બધા બેક્ટેરિયાઓ નાશ પામે છે આમ આવી ધાર્મિક પરંપરાઓ એ આપણા શરીર સાથે શ્વાસ સાથે પણ જોડાયેલી છે એટલા માટે એનું મહત્વ છે
આગળ છે રહેણી કણી તો વ્યક્તિ 24 કલાક દરમિયાન કઈ રીતે જીવન પસાર કરે છે કઈ રીતે રહે છે એ પણ મહત્વની બાબત છે તો આ સંસ્કૃતિના અર્થમાં છેલ્લે આપણે જોયું તો જીવનને ઉચ્ચતમ દેશ સુધી લઈ જતા આદર્શોનો સરવાળો તો આપણા જીવનને ઉચ્ચતમ દેશ સુધી લઈ જવું હોય તો એના માટે આપણે આપણી અંદર જે ભારતીય સંસ્કૃતિના વિચારો છે હૃદયસ્થ કરવા પડશે અને એની સાથે સાથે ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અસ્મિતા નિર્માણ કરવી પડશે અને આપણને ગૌરવ થવું જોઈએ કે હું એક ભારતીય છું અને ભારતમાં મારો જન્મ થયો છે આવી ભાવના આપણી અંદર જ્યારે નિર્માણ થશે તો આ સંસ્કૃતિનો જે અર્થ છે એ સાચા અર્થમાં આપણે હૃદયસ્થ કર્યો છે એમ કહી શકાશે તો વિદ્યાર્થી મિત્રો આપણે સંસ્કૃતિના અર્થને આ પરીક્ષામાં કદાચ પ્રશ્ન પૂછાય કે સંસ્કૃતિનો જે અર્થ છે એને વિસ્તારપૂર્વક સમજાવો તો આ પ્રમાણે તમે સમજાવી શકો છો 5 માર્ક્સમાં 4 માર્ક્સમાં આ પ્રશ્ન આવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો તમારો પ્રશ્ન એ જ છે કે સંસ્કૃતિનો અર્થ એની જે વ્યાખ્યા છે એ તમારે કોમેન્ટ બોક્સમાં લખી લાવવાનું છે લખવાનું છે હવે ફરી પાછા આપણે નવા પ્રયાણમાં મળીશું હવે આ જે ચેનલ છે એને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી શકો છો ઓકે